નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન ફન એન્ડ લાઈવ કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું સ્વાગત કરું છું. મિત્રો, કંદમૂળ વર્ગના પાકો ધાન્ય તથા કઠોળ વર્ગના પાક પછી ત્રીજું મહત્વનું સ્થાન ધરાવે છે. કંદમૂળના પાક સસ્તા, સાદા અને પૌષ્ટિક ખોરાક પૂરો પાડે છે. આ ઉપરાંત કંદમૂળ વર્ગના પાકો સેંકડો વેપારીઓ તથા મૂલ્યવર્ધિત બનાવટો બનાવનારા કારખાનેદારો માટે પણ આશીર્વાદ સમાન સાબિત થયા છે. આ વર્ગના પાક વિશેની માહિતી લઈ અમે આજે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. મિત્રો, કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવ કાર્યક્રમનો આજનો અમારો વિષય છે અગત્યના કંદમૂળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ. મિત્રો, વિષય અંતર્ગત આપને કોઈ જાણકારી જોઈતી હોય, આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ અમને કોલ કરી શકો છો. તે માટેનો અમારો નંબર નોંધી લેશો. અમારો નંબર છે 079-2685-3814 તથા 079-2685-3816. તો મિત્રો, આજના કાર્યક્રમને આગળ વધારી તે પહેલાં અમારા આજના વિષય નિષ્ણાતનો પરિચય આપી દો. આજના અમારા વિષય નિષ્ણાંત છે ડૉક્ટર હિમાની બી પટેલ, કે જેઓ અસ્પી બાગાયત વન્ય મહાવિદ્યાલય નવસારી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તથા અમારા બીજા વિષય નિષ્ણાંત છે પ્રોફેસર હેતલ આર રાઠોડ, કે જેઓ અસ્પી બાગાયત વન્ય મહાવિદ્યાલય નવસારી ખાતે મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો આજના વિષય નિષ્ણાંતને મળીએ અને કાર્યક્રમને આગળ વધારીએ. નમસ્કાર હિમાનીબેન, નમસ્કાર હેતલબેન, અમારા સ્ટુડિયોમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હિમાનીબેન અને હેતરબેન, સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ આપણે કંદમૂળની વાત કરી રહ્યા છે, તો અગત્યના કંદમૂળ પાકમાં કયા કયા પાકોનો સમાવેશ લઈ શકાય છે અને અગત્યના ના હોય એવા બીજા કયા કંદમૂળ પાકો છે એના વિશે માહિતી આપશો? અગત્યના કંદમૂળ પાકોની જો આપણે વાત કરીએ તો અગત્યના કંદમૂળ પાકોમાં સુરણ, રતાળું, શક્કરિયા, તાનિયા કે જેને પત્તરવેલી તરીકે પણ ઓળખવામાં આવે છે, અને બટાટાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત અન્ય કંદમૂળ પાકો એવા છે કે જેનો પોષણ મૂલ્ય ખૂબ જ વધુ છે અને સાથે સાથે ઔષધીય ગુણધર્મો પણ ધરાવે છે. તેમ છતાં આ કંદમૂળ પાકોનું વાવેતર બહોળા વિસ્તારમાં આપણા રાજ્યમાં થતું નથી અને ઘરગથ્થુ અથવા તો કિચન ગાર્ડનમાં તેનું વાવેતર થાય છે. તો આવા કંદમૂળ પાકો, જેને ગૌણ કંદમૂળ પાકો કહી શકીએ, તેવા કંદમૂળ પાકોમાં સામાન્ય રીતે એરોરૂટ, લેસરયામ, યલોયામ, એરિયલયામ, કોસ્ટસ, અળવી, કસાવા વગેરે જેવા કંદમૂળ પાકોનો સમાવેશ થાય છે. જી, ખૂબ જ સરસ હેતલબેન, ખૂબ જ સારી માહિતી આપી. એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, દેવજીભાઈ રાજપૂત દિયોદરથી. નમસ્કાર દેવજીભાઈ. હા બેન, નમસ્કાર. હા જી, આપનો પ્રશ્ન જણાવો. હા બેન, પ્રશ્ન એવો કે અમારે શક્કરિયાની ખેતી કરવી શાકભાજી માટે, તેનો સમય કયો છે વાવણી માટેનો? અચ્છા, શક્કરિયાની ખેતી કરવી હોય તો વાવણી માટેનો શ્રેષ્ઠ સમય કયો કહી શકાય, તો મેડમ શું માહિતી આપશો? હિમાનીબેન તમે જણાવશો. હા, શક્કરિયાની વાવણીનો સમય હવે થઈ ગયો છે. જો એનું શિયાળું વાવેતર કરવામાં આવે તો ઓક્ટોબર નવેમ્બર માસમાં, અને જો ચોમાસું વાવેતર કરવામાં આવે તો જૂન જુલાઈ માસમાં તમે કરી શકો છો. તો હવે આનો યોગ્ય સમય છે, એટલે તમે અત્યારે ઓક્ટોબર માસમાં તમે તેનું ધરુવાળિયું નાખી દો અને નવેમ્બર માસમાં તમે તેની રોપણી કરી શકો છો. જી બિલકુલ. હવે હિમાનીબેન, આપણે કંદમૂળની વાત કરીએ તો કંદમૂળ ખૂબ જ મહત્વના છે, પણ એની મહત્વતા, એની અગત્યતા જનરલી લોકો જાણતા નથી, તો તમે શું માર્ગદર્શન આપશો એ વિશે અમારા મિત્રોને? હા મૃગાક્ષીબેન, તમે સરસ કીધું કે કંદમૂળનું મહત્વ ઘણા ખરા લોકો જાણતા નથી. તો આપણે જોઈએ કે કંદમૂળ પાકો એ વિટામિન્સ અને ખનિજોનો ખૂબ જ મહત્વનો સ્ત્રોત છે. તે દુષ્કાળ અને કુદરતી આફત સામે એક વીમા પાક તરીકે કામ કરે છે, તેમજ તે ખાદ્ય સુરક્ષા અને પોષણ પણ પૂરું પાડે છે. તે ઊંચા અને નીચાણવાળા એમ બંને વિસ્તારોમાં અનુકૂળ છે અને સિંચાઈ આધારિત અને વરસાદ આધારિત એમ બંને પરિસ્થિતિઓમાં તેની ખેતી કરી શકાય છે. આ ઉપરાંત તે ઇન્ટરક્રોપ, મોનોક્રોપ અને મિશ્ર પાક પદ્ધતિમાં સાથી પાક તરીકે ઉછેર કરવામાં આવે છે, તેમજ માનવ ખોરાક, પશુ આહાર, ઔદ્યોગિક, ઔષધીય, બળતણ અને સેન્દ્રિય પદાર્થ તરીકે પણ ઉપયોગી છે. આ ઉપરાંત જેમ કે ઓછા પોષક તત્વ ધરાવતી જમીનમાં, જ્યાં ઘણા ખરા પાકો સરળતાથી લઈ શકાતા નથી, તેવી પડતર જમીનમાં પણ કંદમૂળના પાકો ખૂબ જ સફળતાપૂર્વક લઈ શકાય છે. અને આ કંદમૂળ વર્ગના પાકોમાં અમુક પાકો તો એવા છે કે જે ઝડપથી વૃદ્ધિ પામીને જમીનને ઢાંકી દેતા હોય છે, જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય છે. આ ઉપરાંત મિશ્ર પાક પદ્ધતિમાં તે ખૂબ જ અનુકૂળ હોય, ખેડૂતોને વધારાની આવક અને રોજગાર પણ પૂરી પાડે છે. તેથી કંદમૂળ પાકોનું મહત્વ ખૂબ જ વધુ છે. અને આપણે જાણીએ છીએ કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ, કે જેને ICMR તરીકે ઓળખવામાં આવે છે, તેઓ દરેક મનુષ્ય માટે
આપણે દૈનિક આહારમાં કેટલો સમતોલ આહાર શાકભાજીનું પ્રમાણ રાખવું જોઈએ તો તેમાં પણ કંદમૂળ પાકોનો એમણે સમાવેશ કરેલો છે કે રોજિંદો આપણે 115 ગ્રામ કંદમૂળ પાકોનો સમાવેશ કરવો જ જોઈએ આપણા આહારમાં. તો તમે જોઈ શકશો કે કંદમૂળ પાકોનું કેટલું મહત્વ છે કે રાષ્ટ્રીય કક્ષાએ પણ તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. જી બિલકુલ, ખૂબ જ સારી માહિતી પૂરી પાડી. આપણા એક અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, મનસુખભાઈ કાછડિયા બગદાણાથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર મનસુખભાઈ. હા જી નમસ્કાર મનસુખભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. મનસુખભાઈ, સૌથી પહેલા તો જો તમારો ટીવીનો વોલ્યુમ જો વધારે હોય તો એને પહેલા બંધ કરી દો, જેથી કરીને તમારો જે પ્રશ્ન છે એ સ્પષ્ટ રીતે અમારા નિષ્ણાંત સાંભળી શકે. હા જી મનસુખભાઈ. મનસુખભાઈ આપનો પ્રશ્ન જણાવો. હા જી, મારા ખ્યાલથી એમનું નેટવર્ક થોડુંક અત્યારે બરાબર મળી નથી રહ્યું, પરંતુ લાગે છે એ પ્રશ્ન પૂછવા માંગી રહ્યા છે કે શક્કરિયાના પાક જો લેવો હોય ખેડૂત મિત્રોને તો સફેદ શક્કરિયાનો પાક સારો કે લાલ કલરના શક્કરિયાનો પાક સારો, અને એના વિશે જો માહિતી આપી શકતા હોય, માર્ગદર્શન આપી શકતા હોય તો શું કહેશો હિમાનીબેન? શક્કરિયાના પાકમાં બંને ગર્ભવાળા શક્કરિયા ઘણા સારા છે, જેમ કે સફેદ ગર્ભવાળા શક્કરિયાનું ઉત્પાદન વધુ મળે છે, જેમ કે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા એક જાત ભલામણ કરવામાં આવી છે જેનો ગર્ભ સફેદ હોય છે અને ચામડીનો રંગ લાલ હોય છે, અને તે છે કલેક્શન 71 એટલે કે C71. તેનું સરેરાશ ઉત્પાદન 28-30 ટન પ્રતિ હેક્ટર મળે છે. અને કેસરી ગર્ભવાળા શક્કરિયા પણ તમે કરી શકો છો, તેની પણ નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા એક ભલામણ કરેલી જાત છે, અને તે છે ભૂકાંતિ. કેસરી રંગના શક્કરિયામાં સૌથી મહત્ત્વની વાત એ છે કે તેમાં બીટા કેરોટીન તત્વનું પ્રમાણ વધુ છે, તેથી તેનું પોષણ મૂલ્ય ખૂબ જ વધી જાય છે. અને આજકાલ લોકો ખોરાક પ્રત્યે ઘણા સભાન થયા છે કે કયા ખોરાક લઈએ તો આપણને વધુ પોષણ મૂલ્ય મળે, કે જેથી આપણે અત્યારે કોરોનાની બીમારી સામે આપણે રોગપ્રતિકાર શક્તિ વધારે કેળવી શકીએ. તો આ કેસરી કલરના શક્કરિયા પણ ખૂબ જ ફાયદાકારક રહેશે. અને સૌથી મહત્ત્વનું કે આ ડિજિટલ યુગમાં લોકો મોબાઈલનો ઉપયોગ વધુ કરતા થયા છે, તો બીટા કેરોટીન આપણી આંખ માટે ખૂબ જ વધુ ફાયદાકારક છે, અને એ આપણને આ કેસરી કલરના શક્કરિયામાંથી મળી શકશે. તો બંને પ્રકારના શક્કરિયા તમે ઉછેર કરી શકો છો. જી બિલકુલ, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. મિત્રો, અત્યારે પણ હજી પણ ઘણી બધી માહિતી આપણે મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે, એક નાનકડા વિરામનો લઈએ. એક વિરામ કરી રહ્યા છે અગત્યના કંદમૂળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, અને આપણા આજના વિષય નિષ્ણાંત છે, ઘણી બધી સારી માહિતી આપણને પૂરી પાડી રહ્યા છે. તમને પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે પણ કોલ કરી શકો છો, જેવો અમારા અત્યારે અન્ય કોલર જે ભગુભાઈ છે અમારી સાથે જોડાયા છે એમણે કર્યો છે. પહેલા આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર ભગુભાઈ. હલો. હા જી, હું ભગુભાઈ પટેલ બોલું છું, ચીવલથી, તાલુકો પારડી. હા જી. હવે હું ઘણા વખતથી શક્કરિયાની ખેતી કરું છું. હા. પણ એમાં કોઈ ખબર નહીં, એક જીવાત એવી આવે છે કે જે શક્કરિયા કંદ જ્યારે ખોદીએ ત્યારે એમાં કાણા કાણા પાડી દે છે, અને જો એ શક્કરિયાને કાપીએ તો અંદરથી નાની ઈયળો જેવી દેખાય છે, અને નુકસાન ખૂબ મોટું છે. તો એને માટે કઈક ઉપાય ખરો? જી ભગુભાઈ, તમે અત્યાર સુધીમાં કોઈ ઉપાય અજમાયો છે ખરો? અમે તો આ દવા વાળાને પૂછીએ, અને કઈ દવા કે તો પેલી એક દાણાદાર કોઈક દવા આવે છે, નામ તો મને બેન યાદ નથી અત્યારે, પણ એ દાણાદાર દવા અમે નાખીએ છીએ, પણ એટલો બધો બહુ એનો કઈ અસર દેખાતી નથી. તો ભગુભાઈ, તમારા સવાલનો જવાબ ચોક્કસથી તમને મળી જશે. મેડમ, તમે શું એમને કહેશો, ભગુભાઈને શું કહેશો? શક્કરિયાના પાકમાં આ જે તમે જીવાતની વાત કરી, એ શક્કરિયાનું ચાંચવું તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે શક્કરિયાના ચાંચવું એવી જીવાત છે કે જે શક્કરિયાના કંદમાં કાણા પાડીને તેમજ તેના વેલામાં પણ કાણા પાડીને નુકસાન કરે છે. અને ઘણીવાર જો આ જીવાતનું નુકસાન જો આપણે નિયંત્રણ ના કરીએ તો લગભગ 100% જેટલું આપણે ઉત્પાદનને નુકસાન કરી શકે છે, અને ખેડૂતો મિત્રોએ ખૂબ જ મોટું આર્થિક નુકસાન સહન કરવું પડે છે. તો આવી જીવાતોના નિયંત્રણ માટે ખેડૂત મિત્રોએ સંકલિત રોગ જીવાત
રોગ નિયંત્રણની પદ્ધતિનો અપનાવવી જોઈએ અપનાવવી જોઈએ અને એ માટે સૌ પ્રથમ તો આપણે પાકની ફેર બદલી કરવી જોઈએ. એટલે કે જે પાકમાં જે જમીનમાં શક્કરિયાનો પાક અગાઉ વાવેતર કરવામાં આવ્યો હોય તેવી જમીનમાં શક્કરિયાનો પાક ફરી પાછો ન લેતા તેને અન્ય વિસ્તારમાં અન્ય ખેતરમાં લેવું જોઈએ. આ સિવાય જ્યારે આપણે શક્કરિયાના પાકનું વાવેતર કરીએ છીએ, જે આપણે શક્કરિયાના વેલાના કટકા વડે કરીએ છીએ, તો કટકાની વાવણી પહેલાં તેને આપણે ક્લોરફાયરીફોસ દવા, જંતુનાશક દવા 10 મિલી 0.02% દ્રાવણમાં બોળી ત્યારબાદ શક્કરિયાના વેલાનું કટકાનું વાવેતર કરવું જોઈએ. આ ઉપરાંત આપણે શક્કરિયાનું વાવેતર કર્યું હોય એ ખેતરની ફરતે ગલગોટાના પાકનું વાવેતર કરવાથી પણ આ જીવાતનું આપણે નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત શક્કરિયાના પાકને 1:1 પ્રમાણમાં ધાણાના પાક સાથે અને 2:1 પ્રમાણમાં ગલગોટાના પાક સાથે જો તેનું વાવેતર કરવામાં આવે તો પણ આપણે આ જીવાતનું નિયંત્રણ કરી શકીએ છીએ. આ ઉપરાંત ખાસ કાળજી રાખવી ખેડૂત મિત્રોએ પિયતની બાબતમાં કે જમીનમાં તિરાડ ના પડવા દેવી. જો જમીનમાં તિરાડ પડશે અને પૂરતો સંગ્રહ ભેજ ન જળવાઈ રહેશે તો જમીનમાં તિરાડ પડવાને કારણે આ ચાંચવા જમીનમાં ઊંડે ઉતરી જશે અને કંદને નુકસાન થવાનો પ્રશ્ન રહે છે. તમારો તમને અત્યારે અહીંયા અટકાવું છું. આપણે એક અન્ય કોલરમાં મિત્ર આપણી સાથે જોડ્યા છે, પહેલાં આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ અને પછી હું તમારી પાસે ફરીથી પાછી આવું છું. મસરીભાઈ આપણી સાથે જોડ્યા છે, મસરીભાઈ ચુડાસમા કુતિયાણાથી. નમસ્કાર મસરીભાઈ. નમસ્કાર. નમસ્કાર. હા જી, શું પ્રશ્ન છે આપનો સાહેબ? હું મારો વિસ્તાર ઘેડ વિસ્તાર છે અને ત્યાં પાણી ભરાય છે ચોમાસામાં. જી. 3-4 મહિના સુધી પાણી ભરેલું રહે એટલે દિવાળી પછી ખાલી થાય તો એ ખાલી થઈ ગયા પછી ત્યાં કયા પ્રકારના કંદમૂળ નું વાવેતર કરી શકાય? કરી શકાય તો વધારે ઉત્પાદન આપણે કયા કંદમૂળ આપી શકે? જી, ખૂબ જ સરસ પ્રશ્ન છે આપનો. મેડમ શું કહેશો એમને કે ભાઈ એમનો જે જમીન વિસ્તાર છે એવો વિસ્તાર છે જ્યાં બહુ બધું પાણી ભરાઈ રહે છે 4-1 મહિના અને દિવાળીના સમય પછી જ એ ખાલી થાય છે, તો એવા સમયે કયા પ્રકારના કંદમૂળ પાક એ વાવેતર કરે તો એનાથી એમને ફાયદો થઈ શકે? સૌ પ્રથમ તો આપણે બધા જ કંદમૂળ પાકોના વાવેતર માટે જાણકારી મેળવીએ તો દરેક બધા જ કંદમૂળ પાકોને સામાન્ય રીતે પોચી, ભરભરી, ગોરાળું અને સારા નિતાળવાળી જમીન હોય એવી જમીન વાવેતર માટે વધુ માફક આવે છે. જો પાણી ભરાતું હોય તો એવી જમીનમાં જે આપણે કંદનું વાવેતર કર્યું હોય તેનું સડી જવાનો કે કોહવારાનો પ્રશ્ન રહે છે. તો આવી જ્યાં જમીનમાં પાણી ભરાતું હોય અને સામાન્ય નિતાળવાળી હોય તો એવી જમીનમાં ખેડૂત મિત્રો 20-25 સેન્ટીમીટર ઊંચા ગાદી ક્યારા બનાવી તેના પર કંદમૂળ પાકોનો વાવેતર કરી શકે છે, અથવા તો નીકપાળા પદ્ધતિનો પણ વાવેતર માટે ઉપયોગ કરી શકે છે. જો તમે હાલમાં તમે તમારા પ્રશ્ન મુજબ દિવાળી બાદ વાવેતર કરવા ઈચ્છતા હો તો તમે શક્કરિયાના પાકનું વાવેતર કરી શકો છો ઓક્ટોબર નવેમ્બર માસમાં. જી બિલકુલ, ખૂબ જ સારું માર્ગદર્શન પૂરું પાડ્યું. અને એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, જયેશભાઈ પટેલ ચીખલીથી. નમસ્કાર જયેશભાઈ. હા જી જયેશભાઈ નમસ્કાર, આપનો પ્રશ્ન જણાવો. નમસ્તે મેડમ. જી નમસ્તે. ચીખલીથી બોલું, ખૂન ગા. જયેશભાઈ તમારા ટીવીનો વોલ્યુમ બંધ કરી દો જેથી કરીને તમારો પ્રશ્ન સ્પષ્ટ રીતે આવી શકે. ઓકે ઓકે મેડમ. જી હવે મેમ. હા જી. સુરણ બનાવેલા, સુરણ ની અંદર ક્યાં ક્યાં સડા લાગવાના પ્રશ્ન આવીને ઉભા રહ્યા, તે સડા લાગવાનું કારણ મારે જાણવું હતું. જી અજયભાઈ, કેટલા ટાઈમ થી તમે સુરણ નું વાવેતર કરી રહ્યા છો અને આ સડા જે લાગે છે તો તમે એના માટે કોઈ ઉપાય કર્યો છે ખરો? ના, એટલે એમાં શું થાય કે પાકની ફેરબદલી તો થાય જ બેન. જી હા, પાકની ફેરબદલી તો થાય જ, પણ સુરણ માં સડા લાગવાનું કારણ નથી પકડાતું. જી બિલકુલ, તો તમને તમારા પ્રશ્નોનો ઉત્તર ચોક્કસથી મળી રહેશે. મેડમ શું માર્ગદર્શન આપશો જયેશભાઈને? હિમાનીબેન શું કહેશે એમને? અચ્છા, મારે એક વસ્તુ એ જાણવી છે કે સુરણના પાકમાં સડો ક્યાં લાગે છે, ખેતરમાં હોય ત્યારે કે સ્ટોરેજમાં તમે મૂકો ત્યારે? ના ના, ખેતરમાં હોય ત્યારે. ઓકે, એટલે એના થડની આસપાસ કોવારો થાય છે? થડની આસપાસ પણ નહીં, નીચેના ભાગે. ઓકે, તો સર્વપ્રથમ તો તમારે તમારા
જે રોગ જી રોગના જે નમૂના છે તેને તમારે નજીકના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કે તમારી નજીકની યુનિવર્સિટીના વિષય નિષ્ણાંત પાસે લઈ જઈને તમારે એની ચકાસણી કરાવવી જોઈએ. એનું પૃથક્કરણ થઈ જાય તો વિષય નિષ્ણાંત તમને યોગ્ય રીતે જણાવશે કે કયા રોગ ફૂગોથી થાય છે કે જીવાતથી એનો સડો થાય છે. કેમ કે ઘણીવાર એવું થાય છે કે આપણને ખબર નથી હોતી કે આ રોગ જીવાતથી છે કે કોઈ પોષક તત્વની ઉણપથી છે કે વધુ પડતા પાણીના ભરાવાથી છે. તો તે માટે તમારે વિષય નિષ્ણાંતશ્રીઓની સલાહ લઈને જ યોગ્ય પગલાં લેવા જોઈએ. તો તે માટે તમે તમારી નજીકની કૃષિ વિજ્ઞાન કેન્દ્રનો સંપર્ક કરી શકો છો. અને જો સડો લાગતો હોય તો તમારે કોઈ ફૂગનાશક દવાનો ઉપયોગ પણ કરી શકો છો. અને સૌથી યોગ્ય તો એ રહેશે કે એનું યોગ્ય કારણ જાણવા માટે તમારે તેનું પૃથક્કરણ કરાવવું પહેલાં જરૂરી છે. જી, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી. હવે હિમાનીબેન, આપણે સૌ જાણીએ છીએ કે ઘણી બધી વખત એવું થતું હોય કે કૃષિ મિત્રને ખબર ના હોય કે કઈ જગ્યાએ સંપર્ક કરો. તમે જેમ કીધું કે નજીકના કૃષિ વિજ્ઞાનમાં યુનિવર્સિટીમાં તપાસ કરો, પણ એ સિવાય બી અન્ય કોઈ એવી જગ્યા ખરી કે જ્યાંથી એ તપાસ કરી શકે કે એમને ખબર પડી શકે? જેમ આપણે સૌ જાણીએ છીએ કે આ ટેકનોલોજીનો યુગ છે અને ખેડૂત મિત્રો પણ ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કરે છે, તો તમારી પાસે એવી કોઈ માહિતી ખરી જે ખેડૂત મિત્રોને ઉપયોગી થઈ શકે? હા, આપણે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અને નજીકના કોઈ પણ જિલ્લા બાગાયત નિયામકશ્રીનો પણ તમે સંપર્ક કરી શકો છો. જેમ કે ખેતીવાડી અધિકારી હોય છે, એવી રીતે બાગાયત અધિકારી પણ હોય છે. તદુપરાંત કૃષિ યુનિવર્સિટીમાં એટીક પણ હોય છે, ત્યાં તમે તમારા પ્રશ્નો બતાવો તો તેઓ પણ તેઓ તમારા પ્રશ્નોનું નિરાકરણ કરી શકે છે. જી, અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, હરીશભાઈ પટેલ વિજયનગરથી. નમસ્કાર હરીશભાઈ. હા જી, હવે વિજયનગર સાબરકાંઠા એમાં અંદ્રોખા ગામ છે મારું. હા, અને અમે આદુ હળદર એ બધું તો કરીએ છીએ, પણ શક્કરિયા સુરણ એની ખેતી કરવી હોય તો રાસાયણિક ખાતરનો કે રાસાયણિક પદ્ધતિ કરવી જોઈએ કે ઓર્ગેનિક પદ્ધતિ કરવી જોઈએ, એમાં આપનું શું કેવું છે અને એનું માર્કેટ અને એની શું સંભાવના છે? જી હરીશભાઈ, ખૂબ જ સરસ પ્રશ્ન છે કે ભાઈ ખેતી કરતાં પહેલાં જે બી વસ્તુ વાવી છે એનું પૂરેપૂરું પૃથ્થકરણ કરવું ખૂબ જ જરૂરી છે. અને આ પ્રશ્ન પૂછવા માટે ખૂબ ખૂબ ધન્યવાદ. શું કહેશો, શું માહિતી આપશો એમને? જો હા જી, આપ સુરણ અને શક્કરિયાની ખેતીની વાત કરો છો. સુરણનું જો આપણે બંને પાકો સુરણના પાકોની જો આપણે વાત કરીએ, તો જો આપ એની સેન્દ્રીય ખેતી કરવા ઈચ્છતા હો તો તે માટે કૃષિ યુનિવર્સિટી દ્વારા, નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા તબક્કાવાર સેન્દ્રીય માવજત આપવાની ભલામણ કરવામાં આવી છે. જે પૈકી જો આપ સુરણનું વાવેતર કરવાના હોય તો સુરણની રોપણી પહેલાં સૌ પ્રથમ ચોળીનું લીલો પડવાશ કરવો, જે માટે આપ 20 કિલોગ્રામ પ્રતિ હેક્ટર બિયારણ વાવી તેને 45 થી 60 દિવસ બાદ ચોળીના છોડને જમીનમાં દબાવી દઈ તેનો લીલો પડવાશ કરવો જોઈએ. ત્યારબાદ સેન્દ્રીય ખાતરથી ઉત્પાદિત હોય એવા સુરણના 500 ગ્રામ કદ વજનના કંદનું વાવેતર માટે ઉપયોગ કરવો. અને વાવેતર પહેલાં આ કંદના ટુકડાને લગભગ 1 થી 2 કિલોગ્રામ લીંબોળી ખોળ સાથે સાથે ટ્રાયકોડર્મા હર્ઝિયાનમ ફૂગનું 1 કિલોગ્રામ બીજ 1 કિલોગ્રામ બીજ દીઠ 5 ગ્રામ ટ્રાયકોડર્મા હર્ઝિયાનમ ફૂગનું મિશ્રણ કરી તેમાં તેને ડોલમાં. હા જી, આનો પ્રશ્નનો જવાબ આપણે ફરીથી લઈશું. અત્યારે સમય થઈ ગયો છે આપણે એક વિરામ નો, તો પહેલાં આપણે વિરામ લઈ લઈએ અને પછી હું તમારી સાથે પાછી આવું છું. જેમાં આપણે જે તમે કહી રહ્યા હતા કે સુરણના પાકની ઓર્ગેનિક કે રાસાયણિક માવજત કેવી રીતે કરવી જોઈએ, દર્શક મિત્રો આ પ્રશ્નનો જવાબ આપણે ચોક્કસથી મેળવીશું. પરંતુ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે અગત્યના કંદમૂળ પાકોની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે. વિષય અંતર્ગત તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ માહિતી જોઈતી હોય તો તમે અમને કોલ કરી શકો છો. અમારો નંબર સ્ક્રોલિંગ પર આવી જ રહ્યો છે, તમે અમને કોલ કરી શકો છો. આપણે એક કોલર મિત્ર છે આપણી સાથે જોડાયા છે, પહેલાં આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. મીનાબેન પટેલ આપણી સાથે જોડાયા છે વલસાડથી. નમસ્કાર મીનાબેન. મારો પ્રશ્ન છે કે વલસાડ જિલ્લા માટે
સુરણની કઈ જાત સારી પડે અને એની લાક્ષણિકતાઓ શું છે? જી બિલકુલથી મીનાબેન, તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે. મીનાબેન, એ જાણવું છે કે તમે અત્યારે સુરતની કઈ જાત વાવો છો અને વાવો છો તો કેટલા સમયથી વાવો છો? હા, એટલે એમાં એવું છે કે અમે સુરણની તો લોકલ જ જે અહીંયાની છે તે જ અમે વાવેતર કરીએ છીએ, પણ હવે મારે એ જાણવું છે કે કોઈ સારી જાત હોય તો હું વાવેતર કરીને ઉત્પાદન વધારે લઈ શકું. ચોક્કસથી તમને તમારા પ્રશ્નોનો જવાબ મળશે. મેડમ, શું માહિતી આપશો એમને, શું માર્ગદર્શન આપશો અમારા જે કોલર મિત્ર છે? સુરણને જો આપણે આપ દેશી જાતનું વાવેતર કરો છો, પરંતુ જો આપ સુધારેલી સુરણની જાતોનું વાવેતર કરો તો આપ એકમ વિસ્તાર દીઠ વધુ ઉત્પાદન મેળવી શકો છો, જે માટે આપ એક નવસારી કૃષિ યુનિવર્સિટીની નવસારી ખાતેથી નવસારી કૃષિ યુનિવર્સિટીના વઘઈ હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર વઘઈ ખાતેથી એક જાત સ્વાગતા નામની એક જાતનું ગુજરાતના ખેડૂતોને વાવેતર માટે ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત આપ રાષ્ટ્રીય કક્ષાએથી પણ સુરણની કેટલીક જાતો જેવી કે ગજેન્દ્ર છે, પાલમ જીમીકંદ એક, સ્વાગતા, શ્રી કીર્તિ જેવી જાતોનું આપ વાવેતર કરી શકો છો. અને જો આપણે સુરણની સ્વાગતા જાતની વાત કરીએ, જો કે આપ વલસાડથી છો? જી, હા જી. તો વલસાડ દક્ષિણ ગુજરાતમાં આવે છે, તો હું તમને સુરણની સ્વાગતા જાતનું વાવેતર કરવા માટે ભલામણ કરી શકું છું. જો આપણે સ્વાગતા જાતની ખાસિયતોની વાત કરીએ તો આ જાત લગભગ 6-7 માસમાં પરિપક્વ. હેતલભાઈ, માફ કરજો, હું તમને અહીંયા અટકાવી રહી છું. આપણે એની ખાસિયતો, સ્વાગતા જે જાત છે એની ખાસિયતો વિશે જાણીશું, ચોક્કસથી જાણીશું. પરંતુ એ પહેલાં આપણે એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, રાણાભાઈ, આપણે એમના પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. હા જી રાણાભાઈ, શું પ્રશ્ન છે આપનો? મારો પ્રશ્ન એમ છે કે આપણે બટેટાનો વાવેતર કરવું તો કયા સમયગાળો અનુકૂળ રહે છે? બટેકાનું વાવેતર કયા સમયે કરવું જોઈએ બરાબર, તો શું માહિતી આપશો હિમાનીબેન તમે એમને? તમે ઘણા યોગ્ય સમયે ફોન કર્યો છે. બટાકાનું વાવેતરનો સમય પણ હવે થઈ ગયો છે. એનું વાવેતર સામાન્ય રીતે 15 નવેમ્બરની આસપાસ કરવામાં આવે છે, તો આ ખૂબ જ યોગ્ય સમય છે. તો તમે અત્યારે બટાકાનું વાવેતર કરી શકો છો, કેમ કે એમાં જો વધુ વહેલું અને વધુ મોડું વાવેતર કરવામાં આવે તો ઉત્પાદન પર માઠી અસર પડે છે. તેથી 15 નવેમ્બર એનો યોગ્ય સમય છે. જી બિલકુલ. અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, શંકરભાઈ નસવાડીથી. નમસ્કાર શંકરભાઈ. પ્રશ્ન એક વાર ફરીથી જણાવશો. જમીન કાળી જમીન છે, કાળી જમીન સક્કરિયાની ખેતી થાય કે ના થાય? જી બિલકુલ, કાળી જમીનમાં સક્કરિયાની ખેતી થાય કે ના થાય એમનો પ્રશ્ન છે, શું માર્ગદર્શન આપશો? સામાન્ય રીતે કાળી જમીનમાં કોઈ પણ કંદમૂળ પાકો સારી રીતે થઈ શકતા નથી, કેમ કે જો કાળી ચીકણી જમીનમાં જો તમે કંદમૂળના પાકો કરો તો કંદની વૃદ્ધિ અવરોધાય છે અને કંદ ઉતરતી કક્ષાના અને બેડોળ આકારના જોવા મળે છે. અને કંદ જમીનમાંથી ખોદકામ કરીને કાઢતી વખતે મજૂરી ખર્ચ પણ ઘણો વધુ આવે છે, તેથી બજારમાં વેચવા લાયક કંદ પણ સારા મળતા નથી અને આપણો પાક ઉગાડવાનો જે ખર્ચો છે તે પણ વધી જાય છે. તેથી કાળી ચીકણી જમીનમાં કંદમૂળ પાકો ના કરો તો સારું રહેશે. એ માટે જમીનની તૈયારી કરીને એને પોચી ભરભરી બનાવીને સેન્દ્રિય તત્વો ઉમેરીને અને નિતાર શક્તિ એની યોગ્ય કરીને પછી તમે વાવેતર કરો તો વધુ સારું રહેશે. જી બિલકુલ, હિમાનીબેન ખૂબ જ સારી માહિતી પૂરી પાડી. હું તમને પૂછવાની હતી કે ખાસ કરીને કંદમૂળ માટે કેવા પ્રકારની જમીન તૈયાર કરવી જોઈએ, તમે એમનો ખૂબ જ સરસ જવાબ આપ્યો. હવે બીજી એક વાત કે જે જેમ કે કંદમૂળ જે છે એ તમે કીધું કે ઠંડી સિઝનમાં, હમણાં ઘણા બધા ખેડૂત મિત્રોએ આપણને પ્રશ્ન પૂછ્યો ને તમે કીધું કે હવે જ સિઝન છે કંદમૂળ પાક આવવાની, તો કંદમૂળ પાક જો વાવવા માંગતા હોય ખેડૂત મિત્રોએ તો એના માટેની કઈ સિઝન જે છે એ યોગ્ય ગણાય? કંદમૂળ પાકોની વાવણીના સમય વિશે વાત કરીએ તો અત્યારે ઓક્ટોબરમાં શરૂ થઈ ગયો છે, તો સક્કરિયા અને બટાકાની તમે વાવણી કરી શકો છો. અને બાકીના જે કંદમૂળ પાકો છે જેમ કે સુરણ, રતાળુ, તાનિયા કે જેને પત્તરવેલી તરીકે ઓળખવામાં આવે છે, એ બધા કંદમૂળ પાકો છે તે સામાન્ય રીતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં અથવા જૂન મહિનાના પહેલા અઠવાડિયામાં તમે એનું વાવેતર કરી શકો છો. અને જો પિયતની સગવડતા હોય તો ફેબ્રુઆરી, માર્ચ કે એપ્રિલ માસમાં પણ તમે તેની વાવણી કરી શકો છો.
કે જેથી પાછોતરો વધુ વરસાદ આવે તો પણ કંદ પર માઠી અસર થતી નથી. તો આ કંદમૂળ પાકોનો યોગ્ય વાવણી સમય છે. જી બિલકુલ, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી. હવે હેતલબેન, આપણે વાત કરી રહ્યા હતા સ્વાગતા જાત વિશે, સુરણની તમે માહિતી આપી રહ્યા હતા અને મારે તમને અટકાવવા પડ્યા, તો હવે તમે જે માહિતી આપી રહ્યા હતા આપણે એમને આગળ વધારીશું. સુરણની સ્વાગતા જાતની જો આપણે વાત કરીએ તો આ જાત નવસારી કૃષિ યુનિવર્સિટીના હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર ખાતે વઘઈ ખાતેથી વિકસાવવામાં આવેલ જાત છે. આ જાત સામાન્ય રીતે 6-7 માસમાં પરિપક્વ થઈ જાય છે અને હેક્ટર દીઠ તેનું ઉત્પાદન સરેરાશ 44.84 ટન પ્રતિ હેક્ટર જેટલું ઉત્પાદન તેનું નોંધાયેલ છે. આ જાતના કંદની જો આપણે કંદની જો વાત કરીએ તો આ જાતના કંદમાં ગળામાં જેના કારણે સુરણ ખાવાથી ગળામાં જેના કારણે ખંજવાળ અને બળતરાનો પ્રશ્ન રહે છે એ કેલ્શિયમ ઓક્ઝેલેટ તત્વનું પ્રમાણ ઓછું નોંધાયેલ છે, જેના કારણે આ જાતમાં જો આપણે ઉપયોગ કરીએ રાંધવા માટે તો ગળામાં બળતરા કે ખંજવાળનો પ્રશ્ન ઓછો રહે છે. આ ઉપરાંત આ જાતમાં જાતમાં થડનો કોવારો કે જેને આપણે કોલર રોટ કહીએ છીએ આ રોગ સામે પણ મધ્યમ એવી પ્રતિકારકતા ધરાવે છે. તેમજ આ જાતના કંદનો ગર્ભ આછા નારંગી રંગનો હોય છે. આ સાથે સાથે આ જાતના પોષણ મૂલ્યની વાત જો કરીએ તો સારા એવા પ્રમાણમાં વિટામિન એ ધરાવે છે, સાથે સાથે પ્રોટીન, ઝીંક, કેલ્શિયમ અને સુપાચ્ય રેસા ધરાવે છે. બિલકુલ. હવે આપણા એક અને કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, આપણે પહેલા એમના પ્રશ્ન સાંભળી લઈએ. નરેશભાઈ આપણી સાથે જોડાયા છે નવસારીથી. નમસ્કાર નરેશભાઈ. હું નરેશભાઈ દેસાઈ બોલું, સંદલપુર ગામથી. હા જી. હવે હું આમ તો રતાળુની ખેતી કરું છું. હા. પણ રતાળુની ખેતીમાં મને જોઈએ એટલું ઉત્પાદન મળતું નથી, તો વધુ ઉત્પાદન મેળવવા માટે મારે શું કરવું જોઈએ એ જાણવું હતું, જો જાણી શકાય એમ હોય તો. ચોક્કસથી જાણી શકાશે, કેમ નહીં જાણી શકાય નરેશભાઈ. નરેશભાઈ તમને તમારા પ્રશ્નનો જવાબ ચોક્કસથી મળશે. બેન શું માહિતી આપશો, શું માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રોને? રતાળુના પાકમાં વધુ ઉત્પાદન મેળવવા માટે સામાન્ય રીતે એવું હોય છે કે સફેદ ગર્ભ ધરાવતી જાત હોય તે વધુ ઉત્પાદન આપે છે અને જાંબલી ગર્ભ ધરાવતી જાતનું ઉત્પાદન તેના કરતાં થોડુંક ઓછું હોય છે. તો આપણે ત્યાં નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા બંને જાતોનું ભલામણ કરવામાં આવેલ છે, જેમાં જાંબલી ગર્ભ ધરાવતી જાત કે જે ગુજરાત રતાળુ વન કે જેને હેમલતા નામ આપવામાં આવ્યું છે તેનું તમે વાવેતર કરો તો તમને પોષણ મૂલ્ય પણ વધુ મળશે. એમાં એન્થોસિયાનિન નામનો એન્ટીઓક્સિડન્ટ વધારે છે કે જે તમે જાણો છો કે ઘણા બધા રોગોને આવતા અટકાવવામાં મદદ કરે છે, જેમ કે હાર્ટ એટેક, કેન્સર અને વૃદ્ધત્વને પણ ઝડપથી આવતા રોકે છે. તેનું ઉત્પાદન પણ તમે 20 ટનની આસપાસ પ્રતિ હેક્ટરે મેળવી શકો છો. અને જો સફેદ ગર્ભ ધરાવતી જાતનું વાવેતરનું વાત કરીએ તો IGDA-2 એ પણ ગુજરાત વિસ્તારમાં વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે, જેનું તમને ઉત્પાદન 30-40 ટન પ્રતિ હેક્ટર જેટલું મળે છે. તો તમે બંને જાતોનું વાવેતર કરી શકો છો અને એનું બિયારણ પણ તમે નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીમાંથી પ્રાપ્ત કરી શકો છો આ જાંબલી ગર્ભ ધરાવતી જાતનું. જી હિમાનીબેન, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. મિત્ર એક અન્ય કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે, જશવંત સિંહ ચૌહાણ ભરૂચથી, આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. સુરણ માટેનો. હા જી, શું પ્રશ્ન છે તમારો? આપણે ભરૂચ જિલ્લામાંથી બોલું છું. અમારી મૂળ કાકરિયા જમીન છે. હા. હેલો. હા જી, જશવંતભાઈ તમારો પ્રશ્ન જણાવો. હા, આપણે સુરણ માટેનો પૂછવું હતું. અત્યારે જે ચાલે છે ટીવી પર. હા, શું પૂછવું છે? જશવંતભાઈ શું પૂછવું છે તમારે? હાજી, પ્રશ્ન શું છે તમારો? અમને બે વખત તો હું બોલ્યો બેન, સુરણની ખેતી વિશે. સુરણની ખેતી વિશે માહિતી મેળવવી છે. હા, માહિતી મેળવવી છે. તો સુરણની ખેતી વિશે જેમ તમે સ્વાગતા વિશે માહિતી આપી, તમે અન્ય જાત વિશે બી કહેતા હતા કે બીજી બી એક અન્ય જાત છે, તો એના વિશે શું કહેશો? સુરણની ખેતીમાં તમારે સર્વપ્રથમ તો જમીનની તૈયારી કરી દેવી જોઈએ, ત્યારબાદ કઈ જાતનું વાવેતર કરવું જોઈએ. તો આપણે હેતલબેને તમને એક સ્વાગતા જાત વિશે જણાવ્યું, તે ઉપરાંત પણ એક જાત છે જે ઘણું ઉત્પાદન આપે છે અને તે છે ગજેન્દ્ર જાત. તો આ જાતનું સૌથી મહત્વનું મુદ્દો એ છે કે આ વધુ ઉત્પાદન આપતી જાત છે
અને તેના કંદ 180 થી 210 દિવસમાં એટલે કે 6 થી 7 મહિનામાં તૈયાર થઈ જાય છે, પરિપક્વ થઈ જાય છે. અને આમાં આપણે જ્યારે તેનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ તો ગળામાં ચચળાટ કે વવડાટ થતો નથી, કારણ કે તેમાં કેલ્શિયમ ઓક્ઝેલેટ નામનું જે ઝેરી તત્વ છે તે નહિવત અથવા ખૂબ જ ઓછી માત્રામાં હોય છે, તેથી તે વવડાટ વગરની જાત છે. અને તેના કંદ સુંવાળા હોય છે, તેમાં માતૃગાંઠની બાજુમાં જે નાની અંગુલી ગાંઠો હોય છે તે નહિવત અથવા ખૂબ જ ઓછી સંખ્યામાં મળે છે, તેથી બજારમાં તે ખૂબ જ સારા ભાવે, ઊંચા ભાવે તેનું વેચાણ થાય છે. કેમ કે લોકલ જાતોમાં અંગુલી ગાંઠનું પ્રમાણ ખૂબ જ વધુ હોય છે અને આ ગાંઠમાં અંગુલી ગાંઠનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. તેમજ તેના કંદ રાંધવામાં સારા, સ્વાદિષ્ટ અને ઉચ્ચ ગુણવત્તાવાળા હોય છે અને તેની સંગ્રહ શક્તિ પણ વધુ હોય છે. તેમાં તેનું ઉત્પાદન પણ 40 ટન પ્રતિ હેક્ટર નોંધાયેલું છે, તો તમે આ જાતનું પણ વાવેતર કરી શકો છો. જી હિમાનીબેન, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, માહિતી તથા માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અત્યારે કૃષિ દર્શન ફોન એન્ડ લાઈવમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે અગત્યના કંદમૂળ પાકની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ વિશે, અને આપણે ઘણી બધી માહિતી મેળવી કે કયા કયા પાક વાવવા જોઈએ અને કેવી જમીન મહત્વની છે, કેવું પ્રકારનું આબોહવા એને માફક આવે છે. એવી જ રીતે અમારા ઘણા બધા કોલર મિત્રો છે જે અમને કોલ કરીને પ્રશ્ન પૂછી રહ્યા છે. તમને પણ જો કોઈ પ્રશ્ન હોય તો તમે પણ પૂછી શકો છો. જેમ કે અમારા એક અન્ય કોલર મિત્ર અમારી સાથે જોડાયા છે, નટવરભાઈ રાઠવા છોટાઉદેપુરથી. આપણે પહેલાં એમનો પ્રશ્ન સાંભળી લઈએ. નમસ્કાર નટવરભાઈ. હા નમસ્કાર બેન. હાજી, શું પ્રશ્ન છે આપનો? આપણે સક્કરિયા ઘણા સક્કરિયા કયા મહિનામાં વાવેતર કરી શકાય? સક્કરિયાનું વાવેતર કયા મહિનામાં કરી શકાય? તો મેડમ, તમે આના વિશે માહિતી તો આપી છે, પરંતુ ફરી એકવાર અમારા જે કોલમ મિત્ર છે એમને જણાવી દો કે સક્કરિયાનો પાક જો વાવવું હોય તો કઈ ઋતુ એના અનુકૂળ આવે છે? સક્કરિયાના પાકના વાવેતરની જો આપણે વાત કરીએ તો જો આપ શિયાળુ ઋતુમાં સક્કરિયાનું વાવેતર કરવા ઈચ્છતા હોવ તો ઓક્ટોબર નવેમ્બર માસમાં આપ સક્કરિયાનું વાવેતર કરી શકો છો. અને ચોમાસા ઋતુમાં જો વાવેતર કરવું હોય તો આપ મે જૂન માસમાં વાવેતર કરી શકો છો. જી બિલકુલ. હવે મેડમ, આપણે ઘણા બધા કંદમૂળ વિશે વાત કરી, આપણે સુરણ અને સક્કરિયા વિશે તથા બટાકા વિશે પણ વાત કરી, રતાળા વિશે પણ વાત કરી, પરંતુ જેમ તમે જણાવ્યું તાન્યા વિશે, તાન્યા એક નવો શબ્દ છે, પરંતુ તમે કીધું કે તાન્યા એટલે કે પત્તરવેલિયા તરીકે પણ તેને ઓળખવામાં આવે છે, તો તાન્યાની જો કોઈ સુધારેલ જાત હોય તો એના વિશે માહિતી આપશો? હા, તાનિયામાં અત્યાર સુધી આ પાકને જોઈએ એટલું મહત્ત્વ મળેલ ન હોવાથી આ પાકમાં અત્યાર સુધી નવી કોઈ જાત વિકસાવી શકાયેલ નથી. અને જે રાજ્યોમાં આ પાકનું વાવેતર કરવામાં આવે છે ત્યાં પણ સામાન્ય રીતે ત્યાંની દેશી જાતોનું જ વાવેતર કરવામાં આવે છે. પરંતુ 2000ની સાલમાં મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લામાંથી આવેલ અખિલ ભારતીય સંકલિત કંદમૂળ પાકો પરની સંશોધન યોજનામાંથી કોંકણ હરિતપર્ણી નામની જાત વિકસાવેલ છે પસંદગી પદ્ધતિ દ્વારા. અને આ જાતના છોડ જાંબુડિયા રંગની દાંડીવાળા, વાયોલેટમાં લીલા રંગની છાંટવાળા પાન, કથ્થઈ રંગની ચામડીવાળા અને સફેદ ગર્ભ ધરાવતા કંદ ધરાવતા હોય છે. અને આ જાત 6 થી 7 મહિનામાં તૈયાર થઈ જાય છે. અને પાન તથા કંદ બંનેનું વજન જોઈએ તો 3 થી 3.5 ટન પ્રતિ હેક્ટર તેનું ઉત્પાદન પણ મળે છે. જી, અન્ય એક કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, સવિતાબેન પટેલ વલસાડથી. આપણે એમનો પ્રશ્ન સાંભળી રહ્યા. મારો પ્રશ્ન એ છે કે હું વર્ષોથી આ તાનિયાની ખેતી કરું છું, પણ એમાં જો એક અંતરમાં થોડુંક એ પ્રોબ્લેમ છે, એટલે તમે અંતર જણાવશો કે કેટલું રાખવું જોઈએ એમાં? ખૂબ જ સરસ પ્રશ્ન છે સવિતાબેન. ખેતી પદ્ધતિ પ્રમાણે. હા જી, અત્યાર સુધી તમે શું અંતર રાખી રહ્યા હતા? અમે તો જે નોર્મલ લોકલી જે કરે છે એ રીતે જ અમે રાખીએ છીએ, પણ જો વૈજ્ઞાનિક પદ્ધતિ પ્રમાણે કરવામાં આવે તો એના વિશે મારે જાણવું હતું. ખૂબ જ સરસ પ્રશ્ન છે તમારો. મેડમ, શું માર્ગદર્શન આપશો અમને? તાનિયા પાક પદ્ધતિમાં વૈજ્ઞાનિક રીતે જોઈએ તો 90 સેન્ટીમીટર બાય 90 સેન્ટીમીટરના અંતરે વાવેતર કરીએ તો આપણને વધુ ઉત્પાદન મળી શકે છે ખુલ્લા ખેતરમાં. અને જો આંતરપાક તરીકે જેમ કે નાળિયેરી, આંબા, ચીકુવાડી, પપૈયા કે કેળામાં તેનું આંતરપાક તરીકે વાવેતર કરીએ તો આપણે તેમાં 1 મીટર બાય 1 મીટરના અંતરે તેનું વાવેતર કરીએ તો આપણે વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. હાજી, અનેક કોલર મિત્ર આપણી સાથે જોડાયા છે. જોગાભાઈ પટેલ થરાદથી, આપણે એમનો પ્રશ્ન સાંભળીએ. શું પ્રશ્ન છે આપનો? જોગાભાઈ, આપનો પ્રશ્ન જણાવશો?
રતાળુનું બિયારણ ક્યાંથી મળી શકે? રતાળુનું બિયારણ જે હોય એના વિશે અમને જાણકારી મેળવવી છે, ક્યાંથી મળે એના વિશે અમને જાણકારી મેળવવી છે. આપણે રતાળુના બિયારણની જો વાત કરીએ તો સામાન્ય રીતે જો આપ રતાળુનો 250 ગ્રામ વજનની ગાંઠનું વાવેતર માટે ઉપયોગ કરવા ઈચ્છતા હો તો આપને 1 હેક્ટર વિસ્તારમાં વાવેતર માટે લગભગ 3,000 થી 3,500 કિલોગ્રામ જેટલા રતાળુના વજનના રતાળુકણની જરૂર પડશે. અને આ માટે બીજો બિયારણ એમને ક્યાંથી મળી શકે? આપ રતાળુનું બિયારણ મેળવવા ઈચ્છતા હોવ તો આપ નવસારી કૃષિ યુનિવર્સિટીના AICRP ટ્યુબર ક્રોપ નામની એક સંશોધન યોજના કાર્યરત છે, તેમનો સંપર્ક કરી આપ ત્યાંથી રતાળુનું બિયારણ મેળવી શકો છો. જી બિલકુલ. હવે રતાળુ પાકની જો આપણે વાત ચાલી રહી હોય તો રતાળુ પાક લેતી વખતે કઈ કઈ બાબતની કાળજી રાખવી જોઈએ એના વિશે માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રોને? રતાળુ પાકની આપણે જો અગત્યની ખેતી કાર્યોની જો વાત કરીએ તો સામાન્ય રીતે રતાળુ પાકમાં ટેકો આપવો એ ખૂબ જ રતાળુના વેલાને ટેકો આપવો એ ખૂબ જ અગત્યનું ખેતી કાર્ય છે. આ જ્યારે રતાળુનું આપણે રોપણી કરી દીધી હોય અને રતાળુનું પીલવણી સ્ટાર્ટ થાય ત્યાર પછી રતાળુના રોપણીના 30 દિવસ બાદ જો આપણે વાસ અથવા તો કોઈ અન્ય વસ્તુથી ટેકો આપીએ આપવો જોઈએ. અને આ જે ખેતી કાર્ય છે એ ખૂબ જ અગત્યનું હોવા સાથે સાથે એક ખર્ચાળ ખેતી કાર્ય છે. જો ખેડૂત મિત્રો આ ખર્ચને ઘટાડવા ઈચ્છતા હોય, ટેકા આપવાના ખર્ચને ઘટાડવા ઈચ્છતા હોય તો રતાળુના વાવેતરની 2 હરોળ વચ્ચે જો ખેડૂતો સુરણ, જુવાર કે મકાઈ જેવા પાકોનું આંતરપાક તરીકે વાવેતર કરી રતાળુના વેલાને જો આ છોડ પર તેની કેળવણી કરે તો તેઓ આ ટેકા માટેનું જે ખર્ચ છે એને ઘટાડી શકે છે. અને રતાળુના પાકમાં ટેકો આપવાથી તેના વેલાનો જે વિકાસ અને વૃદ્ધિ છે એ ખૂબ જ ઝડપી થશે અને વેલા ચારે બાજુ ફેલાઈ જશે, જેના કારણે તે વધુ સૂર્યપ્રકાશ મેળવી પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો થતાં તેઓ ઉત્પાદનમાં વધારો મેળવી શકે છે. જી બિલકુલ, ખૂબ જ સારી માહિતી પૂરી પાડી. અને કોલર મિત્ર આપણી સાથે જોડાય છે, દિનેશભાઈ પ્રજાપતિ પાલનપુરથી, આપણે એમનો પ્રશ્ન સાંભળી લઈએ. હા જી નમસ્કાર. નમસ્કાર મેડમ, ઘણે મહાનુભાવને મારો નમસ્કાર. હવે ઉત્તર ગુજરાતની અંદર બીટ અને સુરણ એ કયા મહિનામાં વાવી શકાય, એનું બીજ ક્યાંથી મળે અને આંતરપાક તરીકે કયા પાકમાં વાવી શકાય? ખૂબ જ સરસ પ્રશ્ન છે ભાઈ. બીટ અને સુરણ કેવી રીતે, એના બિયારણ ક્યાંથી મળે, કેવી રીતે વાવી શકાય અને કયા મહિનામાં વાવી શકાય, એમને બધા જ પ્રશ્નો એક સાથે પૂછાતા, તો શું માર્ગદર્શન આપશો અમારા ખેડૂત મિત્રને? સુરણના બિયારણની વાત કરીએ તો તે તમને નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારીમાં આવેલ અખિલ ભારતીય સંકલિત કંદમૂળ પાકો પરની સંશોધન યોજનામાંથી તમને સુરણનો બિયારણ પ્રાપ્ત થઈ શકે છે. અને બીજો પ્રશ્ન, એનું બિયારણ ક્યાંથી મળી શકે, કીધું બિયારણ દર કેટલો હોવો જોઈએ, કેટલું અંતર રાખવું જોઈએ તથા એના માટે કઈ કઈ કાળજી રાખવી જોઈએ? સુરણનું વાવેતરની વાત કરીએ તો એ માટે તમારે એનું વાવેતર 90 સેન્ટીમીટર × 90 સેન્ટીમીટરના અંતરે તમે એની વાવેતર કરી શકો છો. અને તે માટે તમારે જો નવસારી કૃષિ યુનિવર્સિટી નવસારી દ્વારા એક ભલામણ પણ કરવામાં આવી છે કે જો સુરણની ગાંઠનું 250 ગ્રામ ના વજનની ગાંઠ અથવા એના ટુકડાનો આપણે વાવણીમાં ઉપયોગ કરીએ તો તમે એને 60 બાય 60 સેન્ટીમીટરના અંતરે રોપણી કરી શકો છો અને આશરે 3 ટન જેટલું પ્રતિ હેક્ટરે તમને બિયારણની જરૂર પડશે. અને જો તમે 90 સેન્ટીમીટર બાય 90 સેન્ટીમીટરના અંતરે 500 ગ્રામ વજનની ગાંઠનું વાવેતર કરો તો તમને 6 ટન પ્રતિ હેક્ટરે એના બિયારણની જરૂર પડશે. બિલકુલ, ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, માહિતી તથા માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ એક વિરામ.
વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન ફોન ઇન લાઈવ કાર્યક્રમમાં. મિત્રો, આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ કેવી રીતે કરી શકાય અગત્યના કંદમૂળ પાકોની, એના વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી. આપણે ખાસ કરીને અમારા ઘણા બધા કોલર મિત્રોએ ઘણા બધા કોલ કર્યા છે અને એમને ઘણી બધી ઇન્ફોર્મેશન પણ મળી ચૂકી છે. હવે આપણે ઘણી બધી વાત એવું જોઈએ છે કે ઘણી બધી પદ્ધતિઓ અપનાવતા હોય છે. સુરણની જો વાત કરીએ તો સુરણમાં એક મિનિ સેટ પદ્ધતિ કરીને એક પદ્ધતિ અપનાવવામાં આવે છે. તો આ પદ્ધતિ કેવી રીતે અપનાવાય છે અને એનો શું મુખ્ય ઉપયોગ છે એના વિશે માહિતી આપશો? હા, મિની સેટ પદ્ધતિ એક ખૂબ જ આજના જમાનામાં ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. કેમ કે આપણે જોઈએ છીએ કે ગુજરાતમાં હજુ કંદમૂળ પાકોનું એટલું બધું વાવેતર નથી થતું અને તેના કારણે ખેડૂત મિત્રોને ઘણીવાર તંદુરસ્ત અને સારી ગુણવત્તાવાળું બિયારણ મેળવવામાં ખૂબ જ તકલીફ પડે છે અને જો પ્રાપ્ત થઈ પણ જાય તો ખૂબ જ ઓછી સંખ્યામાં પ્રાપ્ત થાય છે. તો હવે આપણે આ ઓછી સંખ્યામાં પ્રાપ્ત થયેલા કંદમાંથી આપણે પૂરા પૂરા હેક્ટરમાં કઈ રીતે એનું વાવેતર કરી શકીએ તો તે માટે બિયારણની અછતનો પ્રશ્ન નિવારવા માટે એક નવી પદ્ધતિનો જન્મ થયો છે અને તે છે મિનિ સેટ પદ્ધતિ. આ પદ્ધતિમાં સુરણની વાત કરીએ તો સામાન્ય રીતે આપણે 1.5 કિલો કંદનું આપણે વાવેતરમાં ઉપયોગ કરીએ છીએ, પરંતુ આ પદ્ધતિમાં જો આપણી પાસે 1.5 કિલો કંદ હોય તો આપણે એમાંથી 100-100 ગ્રામના કંદના ટુકડા કરીને તેનું વાવેતરમાં ઉપયોગ કરી શકીએ છીએ. તે માટે વચ્ચેથી ઊભો કાપ મૂકી 1.5 કિલો કંદમાંથી આપણે આશરે 15 ટુકડાઓ મેળવી શકીએ છીએ, જ્યારે સામાન્ય રીતે જૂની પદ્ધતિમાં 1.5 કિલોના કંદમાંથી ફક્ત આપણે 4 જ ટુકડા મેળવી શકતા હતા, કેમ કે 500-500 ગ્રામના આપણે વજનના ટુકડા કરતા હતા. અને આ મિનિ સેટમાં 100-100 ગ્રામના જ વજનના ટુકડા કરવાના છે, તેથી તમે 15 ટુકડા મેળવી શકો છો 4 ટુકડાની સામે. તો આ ઘણી સરળતાથી આપણે 1.5 કિલોના કંદમાંથી આપણને જે 4 છોડ પ્રાપ્ત થશે તેની સરખામણીમાં મિનિ સેટમાં તમને 15 છોડ મળી રહેશે. એટલે બિયારણની અછતનો પ્રશ્ન ખૂબ જ સરળતાથી નિવારી શકાય છે, તેથી તમે ઓછા કંદમાં પણ પૂરા હેક્ટરનું વાવેતર કરી શકો છો. તો આ ખૂબ જ ઉપયોગી પદ્ધતિ છે. જી બિલકુલ. હવે મેડમ, તમે જેમ જણાવ્યું કે કંદમૂળના જે પાક છે એનો બહુ વધારે પડતો ઉપયોગ નથી થતો, ખેડૂત મિત્રો એનું વાવેતર વધારે પ્રમાણમાં નથી કરતા, તો જો ખેડૂત મિત્રો ખાસ કરીને કંદમૂળના પાકનું વાવેતર કરતા હોય તો એમના માટે એમને ઉપયોગી થઈ શકે એવી કોઈ ભલામણ હોય તો અમારા ખેડૂત મિત્રને કહેશો? કંદમૂળ પાકોના વાવેતરમાં ધ્યાનમાં રાખવા જેવી બાબતોમાં મુખ્યત્વે એ છે કે તમારે સર્વપ્રથમ તો જમીનની તૈયારી ખૂબ જ સારી રીતે કરવી જોઈએ. જેમ કે આપણે આગળ વાત કરી કે કાળી ચીકણી જમીનમાં તેનું વાવેતર કરીએ તો કંદ બેડોળ આકારના થાય છે, અને જો રેતાળ જમીનમાં પણ તેનું વાવેતર કરીએ તો કંદ લાંબા અને પાતળા થાય છે. તદુપરાંત વધુ પડતી ફળદ્રુપ જમીનમાં પણ જો તેનું વાવેતર કરીએ તો ફક્ત વાનસ્પતિક વૃદ્ધિ વધુ થાય છે અને કંદની વૃદ્ધિ અવરોધાય છે. તેથી જમીનની પસંદગી પણ ખૂબ જ જરૂરી છે. તે માટે તમારે પોચી, ભરભરી, ઊંડી અને સારા સેન્દ્રિય ખાતરવાળી અને સારા નીતરવાળી જમીન પસંદ કરવી જોઈએ. ત્યારબાદ કંદમૂળની ખેતીમાં સૌથી અગત્યનું છે કે બિયારણને પટ આપવો, કે જેથી ફૂગનાશક કે જંતુનાશક દવાનો પટ આપવો અથવા જૈવિક ફૂગનાશકોનો પટ આપવો, કે જેથી કરીને શરૂઆતની અવસ્થામાં આવતા રોગજીવાતને ટાળી શકાય, કે જેથી તે આપણને જે પાક ઉછેરવામાં જે ખર્ચો થાય છે તે આપણે ઘણો ઘટાડી શકીએ. કેમ કે જો રોગજીવાત જ નહીં આવશે તો આપણે દવાના ખર્ચમાં ઘટાડો કરી શકીએ છીએ. ત્યારબાદ જે આપણે વાવણી કરી દીધી હોય અને આપણે જોઈએ છીએ કે ખેતરમાં અમુક જગ્યાએ ખાલા જોવા મળે છે, એટલે કે અમુક છોડ ઉગતા નથી, તો આપણે એ જગ્યાએ નવો છોડ વાવી દેવો જોઈએ કે જેથી એકમ વિસ્તારમાં છોડની સંખ્યા જળવાઈ રહે, કે જેથી આપણું પ્રતિ હેક્ટરે ઉત્પાદન પર માઠી અસર ના થાય. ત્યારબાદ બીજી અગત્યની વાત ધ્યાનમાં રાખવા જેવી એ છે કે તેમાં નિંદામણ અને થડની આસપાસ માટી ચડાવવા જેવા ખેતી કાર્યો કરવા પણ ખૂબ જ જરૂરી છે, કે જેથી આંતરખેડ કરીએ અને પાળા ચડાવીએ તો એના મૂળ ખુલ્લા પડી જતા નથી અને કંદ ઉપર માટી અસર થતી નથી, તો એ ખેતી કાર્યો કરવા પણ જરૂરી છે. અને કાપણી વખતે પણ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે, જેમ કે આપણે કોલર મિત્રએ પૂછ્યું હતું શરૂઆતમાં કે સક્કરિયાની લણણી કરીએ તો કંદમાં કાણા પડી જાય છે, તો એક જીવાત હતી. તો જો કાપણી વખતે આપણે ધ્યાન રાખીએ કે જેમ કે તેનું 3.5 મહિને આપણે લણણી કરીએ છીએ, પરંતુ જો આપણે 15-20 દિવસ પહેલાં જો તેનું લણણી કરી લઈએ તો એ જીવાત નુકસાન કરી શકતી નથી. હા જી મેડમ, તમે ખૂબ જ ઉપયોગી માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. તમે બંને અહીંયા આવ્યા, અમારા ખેડૂત મિત્રોને કંદમૂળ પાક વિશે આટલી ઉપયોગી માહિતી આપી એ બદલ તમારા બંને બહેનોનો ખૂબ ખૂબ આભાર. આભાર.
દર્શક મિત્રો, આપ સૌથી રજા લઈએ તે પહેલાં અમારો આગામી વિષય નોંધી લેશો. આગામી તારીખ 13-10-2021 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય છે પ્રાકૃતિક કૃષિ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. આગામી તારીખ 13-10-2021 બુધવારે સાંજે 5:30 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમનો વિષય રહેશે પ્રાકૃતિક કૃષિ. તદુપરાંત તારીખ 15-10-2021 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કૃષિદર્શન કાર્યક્રમનો વિષય રહેશે કેળના રોપા ઉછેરની માઇક્રો પ્રોપેગેશન પદ્ધતિ. વિષય એકવાર ફરીથી નોંધી લેશો. તારીખ 15-10-2021 શુક્રવારે સાંજે 5 વાગે પ્રસારિત થનાર કાર્યક્રમમાં વિષય રહેશે કેળના રોપા ઉછેરની માઇક્રો પ્રોપેગેશન પદ્ધતિ. તો મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો આ કાર્યક્રમ પસંદ આવ્યો હશે. તમને મળેલ માહિતીનો ભરપૂર ઉપયોગ કરીને તમારા વ્યવસાયમાં સફળ થાવ તેવી આશા સાથે રજા આપશો.